સાધુના દર્શન દુર્લક્ષ. માટે શાસ્ત્રમાં એક જગ્યાએ લખ્યું, સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુનું દર્શન ઉત્તમમાં ઉત્તમ પુણ્યને બંધાવનાર છે. આખા ભિવંડીની અંદર ગમે ત્યાં મહાત્મા હોય તો દિવસમાં એક વાર પણ એમને વંદન કરવા જવું જોઈએ. માની લો કે હજુ અંજુર ફાટામાં ક્યાંય મહાત્મા નથી ને છે, ગોકુળનગરમાં છે, એક વાર સવારમાં સાંજમાં મહાત્માને વંદન કરવા જવું છે. આપણા હાલારની હાલારવાળા એક ભાઈ છે, શું નામ એમનું? અમુભાઈ. આથી 12 વર્ષ પહેલા અમે ગોકુળનગરમાં હતા ત્યારે પણ અને આજે પણ એમનો આ સિલસિલો છે. આખા ભિવંડીમાં જેટલા પણ ઉપાશ્રય હોય ત્યાં જઈ દરેક ગુરુ ભગવંતને શું કરવાની? વંદન. આજે સાધુ પદ છે ને, આચાર્ય પદ મનાવી લીધું એટલે સાધુને મનાવવાની જરૂર નહીં ને. તમારે અહીં બેઠેલા ભાઈઓને કહું છું, આજે ઘરે જતા પહેલા ઉપર આવી 5-5 સાધુને વંદન કરવાના. બહેનોને કહું છું, સાધ્વીજી ભગવાનના ઉપાશ્રયમાં જઈ આરામ છે. આ 90 દિવસમાં 6-6 સાધ્વીજીને કે કોને વંદન કર્યા છે? જાણે મૌન 11 આવી ગયા છે. કેમ? આ પ્રેક્ટિકલ છે. 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય, બસ 27 લોગ, 27 ખમાસણા, 27 સાથિયા કરી લીધા એટલે થઈ ગઈ તમારી સાધુ પદની આરાધના. ગામમાં સાધુ સાધ્વીજી ભગવાન છે, કદાચ આખા ગામમાં ન જઈ શકો, જે સંઘમાં તમે આરાધના કરો છો કમસે કમ આજના દિવસે તો એવો વિચાર આવવો જોઈએ કે નહીં, જેટલા ગુરુ ભગવાન છે એમને હું વંદન કરીશ. પ્રસંગ નહીં કરો તો ક્યારે કરશો? સાધુનામ દર્શનમ પુણ્ય. આજે કિંમત નહીં સમજાય સાધુની, આવતીકાલે ક્યાંક પરદેશમાં ચાલ્યા જશો, 2-4 વર્ષ જશે ને પછી તમને કિંમત સમજાશે સાધુની. ચાલુ ભિવંડીમાં હતા, ભારતમાં હતા, શું મજા આવતી હતી, કેવી આરાધનાઓ થતી. અરે પરદેશની ક્યાં માંડો, મુલુંડવાળા આજે રડે છે. ખાલી મુલુંડ અને ભિવંડીનું કમ્પેરિઝન કરીને રડે છે મુલુંડવાળા. અમે ખોટા ભિવંડી છોડીને મુલુંડ જતા રહ્યા, અમારે ત્યાં કોરોનામાં કાંઈ ના થયું. અને ભિવંડીવાળા પાછા રોજનો એક વિડીયો મોકલે, જલન કરાવે ને જલન, કે અમારે ત્યાં જુઓ કેવા કેવા ફંક્શન થાય ને, કેવા કેવા પ્રોગ્રામ થાય, કેવી કેવી આરાધના થાય છે. એવા સાધુની આ 3 વિશેષતા છે. નંબર 1, સહન કરે તે સાધુ. ભાઈ હું આ બધી ત્રિપદીઓ આપું છું, તમને યાદ રહે છે કે પછી એટ એ ટાઈમ સાંભળવાનું ને પછી ઘરે જઈને ભૂલી જવાનું? પૂછું હરિયંતની 3 વિશેષતા કઈ હતી? રાજેશ, પરાર્થ મૂર્તિ, કરુણા મૂર્તિ, ઔચિત્ય મૂર્તિ. સિદ્ધની 3 વિશેષતા કઈ મેરીશ? નિર્મળ શું પણ, નિર્મળ સુખ, નિશ્ચળ સ્થાન અને નિસંગ